પલસાણા હાઈવે રોડના બલેશ્વર ગામ પાસે આવેલ જેડી રેસ્ટોરન્ટમાં તોડફોડ અને દૂર કરવાની ઘટનામાં પોલીસને હાથે ઝડપાયેલા 8 આરોપીને પલસાણા પોલીસે કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. 2 દિવસ અગાઉ પલસાણા તાલુકાના બલેશ્વર ગામની સીમમાં નેશનલ હાઈવે 48 પર આવેલી જેડી રેસ્ટોરન્ટ રૂમ નહીં આપવા બાબતે અદાવત રાખી કામરેજના ધવલ અકબરીએ પોતાના સાગરીકો સાથે મળીને ધોળે દિવસે હોટલમાં તોડફોડ કરી 1.30 લાખની મત્તાનો લૂંટ બચાવી હતી. આ મામલે પોલીસે 4 લોકોને વિરુદ્ધ નામજોગ ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે. શનિવારે મોડી સાંજે સુરત જિલ્લામાં એસસીબી એસઓજી દ્વારા 8 તોફાનીઓને દબોચી લેવામાં આવ્યા હતા. આ પોલીસે 8 આરોપીને રવિવારની સાંજે પલસાણા કોર્ટ સમક્ષ રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને વધુ તપાસ પલસાણા પોલીસ મથકના પીએસઆઈ સરભૈયા કરી રહ્યા છે.